હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં નગરપાલિકાના સદસ્ય દ્વારા ગુજરાત સરકાર દ્વારા એલઆરડી ભરતીમાં લિસ્ટમાં અન્યાયને લઈને રાજીનામું આપવામાં આવ્યું. ગુજરાતમાં માલધારી સમાજને એલઆરડી ભરતીમાં થયેલ અન્યાય મુદ્દે 45 દિવસથી સરકાર સામે આંદોલન ચાલુ હોય અને એક વ્યક્તિએ જૂનાગઢમાં આપઘાત કરેલ છે, છતાં સરકાર માલધારીઓનો અવાજ સાંભળતી ના હોય તો સમાજના સમર્થનમાં ચોટીલા તાલુકા માલધારી આગેવાન અજય જે સામણનું ચોટીલા નગરપાલિકા સભ્ય પદેથી રાજીનામું સીએમને ઈમેલ દ્વારા મોકલ્યું. બધા ચૂંટાયેલા માલધારી સમાજને નેતાઓને રાજીનામું દેવા આહવાન કરવામાં આવ્યું. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. નમસ્કાર, જય વડવાળા, જય માલધારી. હું અજય જગમાલભાઈ સામણ ચોટીલા, ચોટીલા નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાયેલ છું અને એલઆરટી ભરતીના મુદ્દે જે ગીર બરડા અને આલેચ વિસ્તારના માલધારી સમાજના મારા જે યુવાન ભાઈઓ બહેનોને અન્યાય થયો છે આ સરકાર દ્વારા, ત્યારે એ અન્યાયના મુદ્દે છેલ્લા 45 દિવસથી માલધારી સમાજ રોડ રસ્તા ઉપર ઉતરેલો છે. અને જો આ રોડ રસ્તા ઉપર ઉતરેલો હોય અને આ જો ગુજરાત સરકાર અને કેવી સરકાર, તો કે બેરી, આંધળી, મૂંગી આવી સરકારના મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓ બેઠેલા છે અને આ 45 દિવસથી માલધારી સમાજ રોડ રસ્તા ઉપર ઉતરેલો છે. જો એમને દેખાતો ન હોય, એમનો અવાજ એને સંભળાતો ન હોય, તો હું ચોટીલા નગરપાલિકાના સદસ્ય પદેથી આ સીએમને રાજીનામું મોકલું છું અને સમાજના તમામ મારા યુવાનો મિત્રો અને વડીલોને હું એક હાકલ કરું છું કે તમે પોતપોતાના પદ ઉપરથી જે કોઈ પક્ષમાં હોય અને જે કોઈ પાર્ટીમાં સાથે જોડાયેલા હોય, તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે કોઈ પણ ક્ષેત્રમાં હોય તો એ ક્ષેત્રમાંથી રાજીનામું આપી દો. અને જો આ બેરી અને આંધળી સરકાર જો આપણા સમાજને ન્યાય ન આપતી હોય તો આવા પદ ઉપર રહેવાનો આપણને હક નથી.